સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજકોટમાં જો વાત કરીએ લગ્ન સહાય યોજના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા લોકો સાથે ચેંડા કરવામાં આવી રહ્યા છે. તો વાત કરીએ 700થી વધુ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગ્યા હોવાનું સામે આવ્યું છે. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર 700થી વધુ લોકો જે યોજનાઓ છે તેનો ભોગ બની ગયા છે. અને આ સાથે જ વાત કરી રાજકોટમાં લગ્ન સહાય યોજના નામે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોકો સાથે ચેંડા કરવામાં આવી રહ્યું છે. 700થી વધુ વ્યક્તિઓ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે. અને આ સાથે જો વાત કરીએ પ્રથમ 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તો લગ્નની બાબતે અને સાથે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેમાં 700થી વધુ લોકો આનું ભોગ પણ બની ગયા છે. તો રાજકોટમાં લગ્ન સહાય યોજના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોકો સામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અને આ તમામ જે લોકો છે 700થી વધુ વ્યક્તિઓ આ છેતરપિંડીના ભોગ પણ બની ગયા છે. અને આ સાથે જો વાત કરીએ પ્રથમ વખત 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે જો વાત કરીએ હાલ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં લગ્ન સહાય યોજના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તમામ 700 લોકો, મોટી સંખ્યામાં કહી શકાય છે કે 700થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અને સમગ્ર જે બનાવ બન્યો તે હાલ તેનો ખુલાસો થયો છે. પ્રથમ વખત 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં વાત કરીએ તો 700થી વધુ લોકો આનો ભોગ બની ગયા છે. રાજકોટમાં લગ્ન સહાય યોજનાના નામે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. અને આ સાથે જે રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે તેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકો આનો ભોગ પણ બની ગયા છે. પ્રથમ વખત 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે આમાં ફસાઈ ગયા છે. 700થી વધુ લોકો અત્યાર સુધી આ છેતરપિંડીનો ભોગ પણ બની ગયા છે. ત્યારે આ જ્યારે સમગ્ર બનાવ હવે સામે આવ્યો છે, રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોકો સાથે ચેંડા કરવામાં આવી રહ્યું છે. અને અત્યાર સુધીમાં 700થી વધુ જે વ્યક્તિઓ છે તે લોકો સાથે છેતરપિંડી થઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને આ સાથે જ હાથમાં પોસ્ટર લઈને પણ જોવા નજરે પડી રહ્યા છે. તો રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી રહી છે. 700થી વધુ લોકો આ છેતરપિંડીનો ભોગ પણ બની ગયા છે. અને આખરે લોકો જાહેર માર્ગો પર હવે સામે આવતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રસીદ લઈને પણ સામે આવતા જોવા મળી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સાથે પુરુષો પણ જોવા મળી રહ્યા છે. તમામ જે લોકો છે, જે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તે લોકો અહીંયા આવી પહોંચ્યા છે. રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લોકો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ રાજકોટની ઘટના છે અને 700થી વધુ લોકો આનો ભોગ પણ બની ગયા છે. પ્રથમ વખત 25,000 માંગવામાં આવે છે અને ત્યારબાદ 1,00,000 માંગ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. તો રાજકોટમાં લગ્નની સહાય યોજના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. તો આજ મામલે રાજકોટથી વિકાસ ચૌહાણ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે. લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી રહી છે લોકો સાથે, અને મોટી સંખ્યામાં 700 કરતા વધુ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. શું છે વધુ વિગત? એ સમગ્ર વિગતની વાત કરવામાં આવે તો જૂનાગઢનું રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવવામાં આવતું હતું, ત્યારે લોકોને લોભાવણી સ્કીમો જે સોશિયલ મીડિયા દ્વારા જે આપવામાં આવતી હતી, તે પહેલા 25,000 ભરો અને આપ એમને બીજા જે લગ્ન થવાનો હોય તેમની જોડીનો કોન્ટેક્ટ કરાવો અથવા એમનું ફોર્મ ભરાવો એટલે 1,00,000 રૂપિયા સુધીનો આપને ચેક આપવામાં આવશે તેવી લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી. ત્યારબાદ એની નીચે સભ્ય બનાવ્યા બાદ લોકોને 1,00,000 રૂપિયાનો ચેક આપવામાં આવતો હતો. 87,900 રૂપિયાનો ચેક આપવામાં આવતો હતો. ચેકનો ટાઈમ થતા ચેક નાખતા લોકોના ચેક રિટર્ન થયા હતા. જે ચેક જાજા લોકોના રિટર્ન થયા હતા, જેથી કરીને સમગ્ર માહિતી છે તે સામે આવી હતી. જી, અત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, આ સાથે જોવા મળી રહ્યા છે, શું કહી રહ્યા છે લોકો? લોકો દ્વારા કહેવામાં આવે છે કે આવા તો 700થી વધુ લોકો છે તે છેતરપિંડી કરે. રાજકોટમાં જ નહીં પણ અનેક શહેરોમાં છે તે આ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને આ સાથે જે ટ્રસ્ટ ચલાવી રહ્યો છે તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યું છે ખરા કે હજી નથી?
હજી હાલ તો અનેક લોકોએ કેસ કર્યા, અનેક લોકોના બાકી છે. ત્યારે આ લોકો જે કમિશનરને છે તે આવેદન આપવામાં આવ્યા હતા. આ સંસ્થા આખી હરેશભાઈ કરમશીભાઈ ડુબરીયા નામના વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતી હતી. એટલે ત્યારબાદ આ નીચે લોકોને પકડદાર રાખી અને ત્યારબાદ તેમના દ્વારા જાહેરાતો કરવામાં આવતી હતી અને આવી લોભામણી સ્કીમો આપવામાં આવતી હતી. તો આ સાથે જ પોલીસે હાલ શું પગલાં લીધા છે? હાલ પોલીસ દ્વારા તેની આ ધરપકડ અથવા તો તેમને પોતવાનું જે છે તે ચક્રો ગતિમાન કર્યા છે. લોકોની ફરિયાદ ઉપરથી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો આ સાથે જે સમગ્ર બનાવ બનતો હતો કઈ રીતે બહાર પાડવામાં આવ્યો છે, સમગ્ર બનાવની જાણ કેવી રીતે થઈ? આ સમગ્ર બનાવમાં સોશિયલ મીડિયા દ્વારા એક લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી કે આપના આ મેરેજ પહેલા 25,000 રૂપિયા ભરો, ત્યારબાદ આ લોકો જે છે તમારી નીચે કોઈ સભ્ય જોડો, ત્યારબાદ આપને 1,00,000 રૂપિયાનો ચેક આપવામાં આવશે. તે ચેક આપ્યા હતી, અનેક લોકોના ચેક છે જે રિટર્ન થયા હતા, જેથી કરીને લોકો એકઠા થયા હતા. ત્યારબાદ ફોનમાં લોકો દ્વારા લોકોને કહેવામાં આવતું કે તમારાથી સારી રીતે કરી લો, એવી ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી કરીને લોકો એકઠા થયા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો. હાલ આ ટ્રસ્ટ વિશે લોકોનું શું કહેવું છે, કારણ કે 700 થી વધુ લોકો આનો ભોગ બની ગયા છે, તો લોકો આ ટ્રસ્ટ વિશે શું કહી રહ્યા છે? લોકો ટ્રસ્ટ વિશે એ જ કહી રહ્યા છે કે આ એક લોભામણી સ્કીમ છે તે આપવામાં આવતી હતી અને હાલ પોલીસ ફરિયાદ કરવામાં આવશે, જેથી કરીને પોલીસ એમને ન્યાય આપે તેવી લોકોમાં માંગ ઉઠી છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો 700 થી વધુ વ્યક્તિઓ આની ભોગમાં બની ગયા છે. છેતરપિંડી સતત કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 25,000 અને ત્યારબાદ 1,00,000 રૂપિયા માંગવામાં આવે છે. સતત આટલા લોકો આ યોજનાનો ભોગ બની ગયા છે. લગ્ન સહાયના નામે સતત છેતરપિંડી કરવામાં આવી રહી છે અને આ બાબતે અંતે લોકો જે છે તે એકઠા થયા છે અને હવે ન્યાયની માંગણી કરી રહ્યા છે.